राजस्थानमांथी गुजरातमां विदेशी दारू घुसाड़वाना मोटा षड्यंत्रनो बॉर्डर रेन्ज भूजनी साइबर क्राइम टीमे पर्दाफाश कर्यो छे। पोलीसे डीसा हाईवे पर बोयन नजीकथी 364 पेटी विदेशी दारू भरेली ट्रक झड़पी ली। कुल रूपया 50 लाख उपरांतनो मुद्दामाल जप्त करी ट्रक ड्राइवरनी अटकायत करी कुल 3 व्यक्ति सामे गुनो नोंधी तपास हाथ धरी छे। બોર્ડરેન્જના પોલીસ મહાનિરીક્ષણની સાયબર ક્રાઇમની ટીમને રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ભરેલી ટ્રક નીકળવાની હોવાની બાતમી મળી હતી, જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે વોચ ગોઠવતા ડીસા પાલનપુર હાઈવે પર બોયણ નજીક પસાર થતી ટ્રક નંબર RJ19TB575માં કાપડની ગાંસડીઓ ભરેલા પાર્સલ હતા। પોલીસે ટ્રક અટકાવી તપાસ કરતા કાપડની ગાંસડીઓ નીચે વિદેશી દારૂ ભરેલી પેટી મળી આવી હતી, જેથી ટ્રકને ડીસા તાલુકા પોલીસ સ્ટેશને લાવી તપાસ કરતા અંદરથી 364 પેટી જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે ટ્રક ડ્રાઈવર પુરખારામ સ્વરૂપારામ જાટ રહે ખડીતા રામસરજી બાડમેર રાજસ્થાનવાળાની અટકાયત કરી હતી, જ્યારે દારૂનો જથ્થો મોકલનાર રાજસ્થાનના બાડમેર જિલ્લાના રામસર તાલુકાના ખડીન ગામનો ભવરલાલ બાબુલાલ ગોદારા રામજીની ગોળાના ભેરુ નામના શખ્સ સામે પણ ગુનો નોંધ્યો હતો। પોલીસની ટીમે 365 પેટી દારૂની કિંમત 29,95,920 અને ટ્રકની કિંમત રૂપિયા 15 લાખ તેમજ ડ્રાઈવર પાસેથી મળી રોકડ મોબાઈલ સહિત કુલ રૂપિયા 50,75,070 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો।